નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે પ્રકાશ. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1883 કેસ નોંધાયા. વધુ 14 દર્દીઓના મોત, ત્યારે 5005 દર્દી થયા રિકવર. રાજ્યમાં હાલ 18300 એક્ટિવ કેસ. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 633 કેસ નોંધાયા. વડોદરામાં 378 કેસ, સુરતમાં 120 તો રાજકોટમાં 78 કેસ નોંધાયા. ગાંધીનગર જિલ્લામાં કોરોનાના 104 કેસ સામે આવ્યા. આણંદમાં 55, બનાસકાંઠામાં 43 કેસ નોંધાયા. ખેડામાં 40, જ્યારે કચ્છમાં 39 કેસ નોંધાયા. સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટનો હુકમ. પર્યાવરણ અને આરોગ્યના ભોગે એકમોને મંજૂરી નહીં. સ્થિતિ નહીં સુધરે ત્યાં સુધી એકમો શરૂ નહીં થાય. પીસીબીએ કાપેલા જોડાણો હાલ શરૂ નહીં થાય. સુરતમાં મુંબઈની જીએસટીની ટીમની મોટી તપાસ. 150 કરોડની જીએસટી ચોરી મુદ્દે મહિલાની અટકાયત. રિયા માત્રે સુરતમાં શગુનના નામે રહેતી હોવાનો ખુલાસો. મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા હોવાની આશંકા. પૂછપરછ દરમિયાન મહિલાની તબિયત બગડતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ. જીએસટી અને પોલીસની ટીમની સર્ચ કામગીરી. અમદાવાદ શિલ્પ શિવાલિક શારદા ગ્રુપ પર આઈટીના દરોડા. 1 કરોડની રોકડ જપ્ત. 20 જેટલા લોકર સીલ કરાયા. 25 જેટલા સ્થળો પર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. મહેસાણામાં માલ ગોડાઉન સરદાર પટેલ વેપારી સંકુલની ઘટના. કુરિયરની ઓફિસમાંથી આઈએલટીએસ પેપરની લૂંટ. કર્મચારીઓને માર મારી આઈએલટીએસ પેપરના 3 બંડલ ઉઠાવી લેવાયા. પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. મહેસાણામાં કુરિયરની ઓફિસમાંથી આઈએલટીએસના પેપરોની લૂંટના સીસીટીવી આવ્યા સામે. આઈએલટીએસ પેપરના 3 બંડલ ઉઠાવાયા હતા. 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આરોપીઓને શોધવા ગતિમાન કરાયા ચક્રો. મુસાફર પાસે રહેલા દાગીના અને રોકડ ભરેલા થેલાની ચોરી કરી લૂંટારો ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો. પોલીસને ઘટનાની જાણ થતાં તપાસ હાથ ધરી. જૂનાગઢના મજેવાડીમાં 2 લોકોએ વૃદ્ધાના ઘરમાંથી લૂંટ ચલાવી. વૃદ્ધને માર મારી રૂમમાં પૂરી દીધા. 20 લાખની દાગીના, રોકડ, મોબાઈલ સહિત 20.88 લાખની લૂંટ કરી થઈ ગયા ફરાર. કલોલમાં 2 કરોડની લૂંટના 5 આરોપીઓની ધરપકડ. 1 કરોડ 1 લાખનો મુદ્દામાલ રિકવર. લૂંટ માટે રાજસ્થાનના ડુંગરપુરથી બોલાવાયા હતા 3 લોકો. લૂંટ બાદ આરોપી ગૌતમ પટેલ વિદેશ ફરાર. નડિયાદમાં ડબલ મર્ડર કેસના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા. વિપુલ પટણીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે ફાંસીની સજાનું એલાન કર્યું. વર્ષ 2017માં મહુધાના અલીણામાં આરોપીને તેના ભાઈ ભાભીની કરી હતી હત્યા. કચ્છના હરામી નાળામાંથી બીએસએફે 6 પાકિસ્તાની માછોમારોની કરી ધરપકડ. અન્ય માછોમારોની શોધખોળ માટે હાથ ધરાયું ઓપરેશન. ગઈકાલે 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. અમદાવાદના ગોતામાં કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં લાગી આગ. પાર્ક કરાયેલા વાહનોમાં આગ લાગતા મચી દોડધામ. 36થી વધુ વાહનો બળીને ખાક. ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં આગ, ભીષણ આગ લાગી. ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી હાથ ધરી તપાસ. અમદાવાદ રાઇફલના પાર્ટ્સ બનાવનાર આરોપી પકડાયો. આરોપી યમન દેશનો નાગરિક હોવાનું સામે આવ્યું. રાઇફલના 22 પાર્ટ બનાવીને નિકાસ કરવાની ફિરાકમાં હતો આરોપી. યમનના અબ્દુલ અઝીઝની ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ. અમદાવાદના એક નાગરિકની સંડોવણી સામે આવી. 18 વિવિધ પાર્ટ્સની ડ્રોઈંગ્સ આરોપી પાસેથી મળી. 22 પાર્ટ્સ બનાવી નિકાસ કરવાનો હતો આરોપી. મુંબઈથી આવીને નરોડાની હોટલમાં રોકાયો હતો આરોપી. રાઇફલના 22 પાર્ટ્સ બનાવી નિકાસ કરવાની ફિરાકમાં હતો. આરોપી પાસેથી વિવિધ 18 પાર્ટ્સની ડ્રોઈંગ મળી આવી. સુરતમાં આપમાં મોટા ભંગાણના એધાણ. આપની બેઠકમાં 8 કોર્પોરેટરો રહ્યા ગેરહાજર. ભાજપમાં જોડાય તેવી ચર્ચા. ભાજપમાં જનાર 5 કોર્પોરેટરને ડિસ્ક્વોલિફાઈડ કરવા બોલાવી હતી બેઠક, જેમાં 8 કોર્પોરેટરો ગેરહાજર રહેતા સસ્પેન્સ સર્જાયું. કોર્પોરેટરો અલગ અલગ બહાના બતાવી ગેરહાજર રહ્યા. કોર્પોરેટરોએ ગાડીમાં પંચર, આધાર કાર્ડના કામમાં વ્યસ્ત હોવાના બહાના બતાવ્યા. તો 6 સભ્યો સામાજિક પ્રસંગોમાં વ્યસ્ત હોવાનું કહ્યું. ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની. થોડા દિવસ અગાઉ જ સુરતમાં આપ કોર્પોરેટરને તોડવાનો થયો હતો આક્ષેપ. ભાજપના ભાવેશ ઝઘડિયા સામે વોર્ડ નંબર 4ના કોર્પોરેટરને તોડવાના પ્રયાસ થયો હતો. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રજિસ્ટર્ડ ઓફિસમાં કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. રિક્ષામાં બેસીને ઓફિસ પહોંચ્યા મંત્રી. દસ્તાવેજ કરાવવા આવેલા લોકો સાથે કરી મુલાકાત. મંત્રીના અચાનક આગમનથી અધિકારીઓ દોડતા થયા. રજિસ્ટર્ડ ઓફિસે આવેલા લોકો સાથે મંત્રીએ કરી ચર્ચા. કામ માટે પૈસાની માંગણી, ટોકન અને ટાઈમ આપવા અંગે લોકોએ પૂછ્યા સવાલ. અચાનક મંત્રીના આગમનથી અધિકારીઓમાં ફફડાટ. IFFCE ગાંધીનગરના માણસામાં કૃષિ ડ્રોનનો ટ્રાયલ કર્યો. કૃષિ ડ્રોનથી લિક્વિડ નેનો યુરિયાનો છંટકાવ કરાયો. કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ટ્વીટ કરીને આપી જાણકારી.
कृषि ड्रोनना उपयोगथी कृषि उपज में वधारो थवानुं केन्द्रीय मंत्री मनसुख मांडवियानुं निवेदन। कहूं नैनो यूरिया प्लस ड्रोन ए नवा भारतनी कृषि। पीएम मोदीए हमेशा इनोवेशन अने टेक्नोलॉजी पर मूक्यो छे भार। अमदावादना रायखडमां विद्या सहायकना फॉर्म भरवा माटे भारे धसारो जोवा मळ्यो। वहेली सवारथी लोको लाइनमां उभा रहेता जोवा मळ्या। बिनसचिवालय परीक्षा रद्द थवा मामले यूथ कांग्रेसनो राज्यभरमां देखावो। अमदावाद कलेक्टर कचेरी खाते विरोध प्रदर्शन। बिनसचिवालय परीक्षा जल्दी योजवानी मांग। युवाओंना भविष्य साथे चेड़ानो कांग्रेसनो आक्षेप। पोरबंदरमां बिनसचिवालय परीक्षा रद्द थवा मामले कांग्रेसनो विरोध। शहेरना खीजड़ी प्लॉट विस्तारमां करायुं रस्ता रोको आंदोलन। जिला युवा कांग्रेसना 15 जेटला कार्यकर्ताओनी अटकायत। नवसारीमां बिनसचिवालयनी परीक्षाओ रद्द थता यूथ कांग्रेसनो उग्र विरोध। नवसारी नगरपालिकानी सामे यूथ कांग्रेसे सरकार विरुद्ध लगावे नारा। विरोध करता कार्यकर्ताओने पोलीसे डिटेन कर्या। साबरकांठामां सचिवालय अने बिनसचिवालयनी परीक्षा रद्द थवाना मामले कांग्रेसनो विरोध प्रदर्शन। सूत्रोच्चार साथे रेली करी विरोध नोंधाव्यो। पोलीसे 25 कार्यकरोनी अटकायत करी। गीर सोमनाथ यूथ कांग्रेसे कर्यु विरोध प्रदर्शन। वेरावर टावर चौकमां सूत्रोच्चार साथे विरोध कर्यो। छेल्ला 3 वर्षथी सरकार युवानोनी मजाक करते होवानो आक्षेप। पोलीसे तमामनी करी अटकायत। जामनगरमां पण बिनसचिवालयनी परीक्षा मुद्दे कांग्रेस द्वारा विरोध करवामां आव्यो। कांग्रेसे सरकारने युवाओना रोजगार विरोधी गणावी विरोध व्यक्त कर्यो। गौण सेवा पसंदगी मंडळनी परीक्षा रद्द कराता कांग्रेसनो विरोध प्रदर्शन। डांगमां यूथ कांग्रेसना कार्यकरोए उग्र विरोध कर्यो। यूथ कांग्रेसना कार्यकर्ताओनी वखई पोलीसे करी अटकायत। तृणमूल कांग्रेसना सांसद महुआ माइत्रोए सांसदमां जैन समाज अंगे करेली विवादास्पद टिप्पणी सामे रोष। चोटीला जैन समाजे डेप्यूटी कलेक्टरने आवेदन पाठव्यु। सांसद पासे माफीनी मांग करी। राज्यमां आगामी 5 दिवस तापमान रहेशे यथावत। बेवड़ी ऋतुनो थशे अनुभव। न्यूनतम तापमान ओछू अने महत्तम तापमान वधारे रहेवाना कारणे सवारे ठंडी अने दिवस दरमियान अनुभवाय छे गरमी। अमदावादमां फायर एनओसी वगरनी शाळाओ सामे एएमसीनी लाल आंख। शहेरना 7 झोनमां 15 शाळाओ करी सील। अगाउ आपेली नोटिसनो योग्य जवाब न अपाता फरी कार्यवाही। जामनगरमां मंत्रीनी उपस्थितिमां कोरोनाना नियमना धजागरा उड्या। मेघवाड़ समाजना समूह लग्नमां मंत्री प्रदीप परमार मास्क वगर दिखाया। समूह लग्नमां मोटी संख्यामां हाजर लोकोए मास्क अने सोशियल डिस्टन्सना उड़ाव्या धजागरा। इंस्टिट्यूट ऑफ चार्टर्ड एकाउंटंट्स ऑफ इंडिया सीए फाइनल अने फाउंडेशननुं परिणाम जाहेर। ऑल इंडिया लेवले न्यू कोर्समां 28,988 विद्यार्थीओमांथी 4,437 विद्यार्थीओ पास। 15.31% परिणाम। मध्यान्ह भोजन योजना हेठळ बाळकोने अपाता चोखा प्लास्टिकना होवानी गैरसमज फूड रिसर्च लेबोरेटरीए करी दूर। वैज्ञानिक पद्धतिथी चोखानुं परीक्षण करायुं। प्लास्टिकना नहीं परंतु पोषणयुक्त फोर्टिफाइड चोखा होवानुं सामे आव्युं। बाळकोने कुपोषणमांथी मुक्त करवा मूलभूत चोखामां प्रोसेस करी पोषणयुक्त फोर्टिफाइड चोखा कराई छे तैयार। एफआरएल गैरसमज दूर करी माइक्रो न्यूट्रिएंट्स उमेरवाथी मूळ दाणा करता पीड़ाश पड़ता देखाय छे चोखा। राजकोटमां अनेक धनाढ्य वालीओए आरटीआई हेठळ बाळकोनो प्रवेश लीधो। बंगलो अने मोंघी दाढ कार धरावता वालीओए बाळकोनुं आरटीईमां एडमिशन लीधुं। कह्युं आरटीआईमां प्रवेश लेनार 40% वालीओ श्रीमंत। शहेरना कुल 5,788 वालीओए बाळकोने राइट टू एज्युकेशन हेठळ प्रवेश अपायो। गरीब अने मध्यम वर्गना जरूरियातमंद बाळको प्रवेशथी वंचित। राजकोटमां अनेक धनाढ्य वालीओए आरटीई हेठळ बाळकोनो प्रवेश लीधो। अमदावादनी जूनी एचबी कापड़िया स्कूल बंद मामले विवाद थता संचालकोए स्कूल चालू राखवानो निर्णय कर्यो। वर्ष 2005 थी अत्यार सुधीमां 1500 जेटली शाळाओने वागी चूक्या छे ताळा। શાળાઓ બંધ થવા પાછળ સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને તેની સામે શાળાનો વધતો ખર્ચ જવાબદાર। ધોરણ 9 અને 10ના બે વર્ગોની મહિને 60,000 મળે છે ગ્રાન્ટ, જેની સામે 4,00,000 જેટલો થાય છે ખર્ચ, જેથી ઘણી શાળાઓ બંધ હાલતમાં। અંબાજી મંદિરમાં 100 ગ્રામ સોનાનું દાન કરાયું। સુરતના દેસાઈ પરિવારે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે 5,501 રૂપિયાની કિંમતના સોનાનું દાન કર્યું। ચોટીલા હાઈવે પર રઘુવંશી સમાજે કરોડો રૂપિયાના ભવ્ય ખર્ચે રામ મંદિર બાંધવાનું નિર્માણ શરૂ કર્યું। જાલીડા ગામ પાસે ત્રિદિવસીય પંચકુડી મહાયજ્ઞ સાથે શરૂ કર્યું મંદિરનું નિર્માણ કાર્ય। 12 ફેબ્રુઆરીએ યોજાશે રઘુવંશી સમાજનું વિશાળ સંમેલન। મંદિર માટે 100 વીઘા જમીન સંપાદનના પ્રયાસ। મંદિર પરિસરમાં ભોજનાલય, યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા, વિદ્યાર્થી સંકુલ અને ગૌશાળા બનાવાશે। ગાંધીનગર અડાલજી ખાતે અન્નપૂર્ણા ભોજનાલયનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદઘાટન કર્યું। અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત ભોજનાલયમાં માત્ર 20 રૂપિયામાં ભોજન મળશે।
પશ્ચિમ રેલવેની વધુ એક પહેલ, ટ્રેન ડ્રાઈવરના કેબિનની અંદર અને બહાર નાઇટ વિઝન કેમેરા લગાવવાનું શરૂ કરાયું. પ્રાથમિક તબક્કે 18 એન્જિનમાં કેમેરા લગાવવામાં આવ્યા. મોરબીના માળિયા તાલુકામાં રોડ બનાવવા મુદ્દે કરવામાં આવી રજૂઆત. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને સ્થાનિક સરપંચ દ્વારા કરવામાં આવી લેખિત રજૂઆત. હિંમતનગરમાં ઉમિયા વિજય ટીપી રોડ તૂટવાનો મામલો. ભાજપ સત્તાધીશોએ રોડ કોન્ટ્રાક્ટરના હિતમાં ડામર રોડ ખોદી નાખીને પુરાવાનો નાશ કર્યાનો આક્ષેપ. બહુમતીના જોરે ભાવની એજન્સીએ 20.20 કરોડ રૂપિયામાં રોડ બનાવવાની કામગીરી સોંપાઈ. પાટણના રાધનપુરમાં ધન કચરાના નિકાલ માટે રૂપિયા ચૂકવવામાં કૌભાંડ મુદ્દે કોંગ્રેસના સભ્યો વચ્ચે મતભેદ. કોંગ્રેસના સભ્યોએ પ્રમુખ અને પૂર્વ ચીફ ઓફિસર પર લગાવ્યા આરોપ. પ્રાદેશિક કચેરી સુધી લેખિત રજૂઆત કરી. પોરબંદર છાયા નગરપાલિકાએ 30 કરોડ જેટલા બાકી લેણાની વસૂલાત માટે શરૂ કરી ઝુંબેશ. બાકી રહેતા વેરાની રકમ માટે પાલિકાએ ઢોલ વગાડતા અને મિલકત સીલ કરવાની કામગીરી હાથ ધરી. 28,000 કરતાં વધુ આસામીઓને નોટિસ આપવામાં આવી. રહેણાંક અને કમર્શિયલ બંને પ્રકારના વેરાની રકમ હજુ પણ કરોડોમાં વસૂલવાની બાકી. અરવલ્લી પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ શાખા શરૂ કરી. મોડાસામાં રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા લગાવી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પર કાર્યવાહી કરાશે. બોટાદ નગરપાલિકાની અનાવડતના કારણે લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલ વાહનો ખાઈ રહ્યા છે ધૂળ. નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓને જાણ હોવા છતાં નથી કરાઈ રહી કોઈ કામગીરી. વેસ્ટ કચરાનું 35 લાખનું વાહન ખરાબ. શાકભાજીમાંથી ખાતર બનાવવા માટેના મશીનો તેમજ જેસીબી સહિતના અનેક વાહનો ખાઈ રહ્યા છે ધૂળ. વાહન ઝડપથી રિપેર કરી ઉપયોગમાં લેવાનો બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસરનો દાવો. રાજપીપળાના લોકો ગેસ લાઇનના ન આવવાથી રોષે ભરાયા. 12 વર્ષ પહેલા તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગેસ લાઇન માટે કરી હતી જાહેરાત. વર્ષો વીત્યા છતાં ગેસની પાઇપલાઇન ન મળતા લોકો રોષે ભરાયા. સોનગઢ તાલુકાના બેડવણગના રસ્તા ઉપર બિસ્માર હાલતમાં ગ્રામસભામાં રસ્તાને લઈને અનેક ઠરાવો છતાં માત્ર નજીવા ફૂટમાં જ રસ્તાનું બાંધકામ મંજૂર. પીવાના પાણી માટે પણ ગ્રામજનોને મારવા પડે છે વલખા. ગઢડાને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવા માટે માંગ કરાઈ. સાધુ સંતો અને રાજકીય સામાજિક આગેવાનોએ કરી માંગ. કહ્યું ગઢડાને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરાશે તો ગઢડા વધુ ડેવલપ થશે. પોરબંદરમાં ફાયર વિભાગના કર્મચારીઓની મહેફિલ. દારૂ પીતા હોવાનો વિડીયો વાયરલ થયો. નશામાં ધૂત કર્મચારીઓએ પાલિકા કચેરીમાં મચાવી ધમાલ. નગરપાલિકાના ચીફ ઓફિસરે નોંધાવી ફરિયાદ. ચીફ ઓફિસરે ફરજમાં રૂકાવટ અને ગેરકાયદે અટકાયત કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની નોંધાવી ફરિયાદ. ચીફ ઓફિસરના ઘરમાં પ્રવેશ કરી દરવાજો બહારથી બંધ કર્યાનો આરોપ. વિડીયો વાયરલ થયા બાદ આરોપીની ધરપકડ. બનાસકાંઠાના થરાદના માંગરોળ ગામ નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. એલસીબી પોલીસે બાતમીના આધારે ટ્રક ઝડપી એક વ્યક્તિની ધરપકડ કરી. 300 બોટલ દારૂ, બિયરની બોટલ સહિત 9 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ દરમિયાન સટ્ટો રમતો આરોપી ઝડપાયો. રાજસ્થાનનો આરોપી નકલી પાસના આધારે સ્ટેડિયમમાં પ્રવેશ્યો. સ્ટેડિયમની સુરક્ષા પર ઉઠ્યા સવાલ. આરોપી 5 દિવસ પહેલા મેચમાં સટ્ટો રમવાના ઈરાદે રાજસ્થાનથી આવ્યો હતો અમદાવાદ. મેચ દરમિયાન સતત ફોનમાં વ્યસ્ત રહેતા પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને ગઈ હતી શંકા. કડક પૂછપરછ કરતા કરી કબૂલાત. જૂનાગઢ જિલ્લા જેલમાં જન્મદિવસની ઉજવણીનો મામલો. સ્કવોડની તપાસ દરમિયાન 2 મોબાઈલ, 1 રાઉટર મળ્યા. પાણીની ટાંકી નીચે અને કચરાપેટીમાં છુપાવ્યા હતા મોબાઈલ અને રાઉટર. ડાંગધ્રા સબ જેલમાંથી સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી. મોબાઈલ, ચાર્જર સહિતનો મુદ્દામાલ કરાયો જપ્ત. જેલ વિભાગની કામગીરી અને સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ. હિંમતનગરના ધાણધા જીઆઈડીસી વિસ્તારના 2 એકમોમાં પોલીસના દરોડા. હોન્ડા કંપનીના માર્કાવાળી ડુપ્લિકેટ એસેસરીઝ અને સ્ટીકરનું ઉત્પાદન અને વેચાણ ઝડપાયું. બંને ઇન્ડસ્ટ્રીના માલિકો સામે કોપીરાઇટ હેઠળ ગુનો દાખલ કરાયો. દ્વારકામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 2 ડોક્ટરો ઝડપાયા. દ્વારકા એસઓજીએ ભાણવડ તાલુકાના ઢેબર ગામમાંથી અબ્દુલા મુબારક શેખ અને મહેશ પીઠાણીની કરી ધરપકડ. સુરતના સચિનમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. શાળાએથી આવ્યા બાદ પરિવાર કામ માટે બહાર જતા ઘરની બારી પર ચાદર બાંધીને ફાંસો ખાધો. આપઘાતનું કારણ અકબંધ. અમદાવાદમાં એલિસ બ્રિજમાં સરકારી ગ્રાન્ટ આપવાના નામે ઠગાઈ કરાઈ. એનજીઓ ચલાવનાર લોકો સાથે કરવામાં આવી ઠગાઈ. એલિસ બ્રિજ પોલીસે ઠગબાજીની કરી ધરપકડ. આણંદ જિલ્લાના બાકરોળ ગામની ઘટના. પરિણીતી હોવા છતાં યુવકે બીજા લગ્ન કરવાનો કર્યો પ્રયાસ. યુવકના 3 વર્ષ પહેલા થઈ ચૂક્યા છે લગ્ન. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. બીજા લગ્નની જાણ થતાં જ યુવકની પ્રથમ પત્ની તેના પરિવાર સાથે લગ્ન સ્થળે આવી પહોંચી. લગ્ન મંડપમાં કર્યો હોબાળો. પતિના બીજા લગ્નનો વિરોધ કરતા મામલો બિચક્યો.
મહિલાએ પતિના લગ્ન રોકવાનો પ્રયત્ન કરતા તેના પરિવારજનોને ડરાવવામાં આવ્યા. ખુલ્લેઆમ રિવોલ્વર દેખાડી હોવાનો આરોપ. તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની વાત કરતા લોકોમાં ભારે રોષ પ્રગટ્યો. સમાચાર સુપરફાસ્ટમાં હાલ સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. વધુ સમાચારો જોઈએ સમાચાર સુપરફાસ્ટમાં. સુરતના લોકોને ભોળવીને છેતરપિંડી કરતો મિસ્ટર નટવરલાલ ઝડપાયો. સીમાડા નાકા પાસે પેટ્રોલ પંપના કર્મચારી પાસેથી ₹50,000ના છૂટા લેવાના બહાને કરી ઠગાય. પોલીસે આરોપીની કરી ધરપકડ. એસઓજીને બાતમી મળતા આઠવા લાઇન્સ વિસ્તારમાંથી આરોપી અહેમદ રઝાને ઝડપી પાડ્યો. 14 ગુનાનો ઉકેલ આવ્યો ભેદ. અંકલેશ્વર અને સુરતમાં ગુનાઓ આચરીને આરોપીએ કરી કબૂલાત. વેજલપુર વિસ્તારમાં નકલી પોલીસ બનીને લૂંટ ચલાવનારને પોલીસે ગણતરીની કલાકોમાં પકડ્યો. મજૂરી કામ કરતા યુવક પાસેથી 18,500ની ચલાવી હતી લૂંટ. પોલીસથી બચવા માટે આરોપીએ કરાવી લીધું હતું મુંડન. સુરેન્દ્રનગરના વઢવાણમાં ગેરકાયદેસર ખનન કરતા રેતી માફિયાઓ પર બોલાઈ તવાઈ. ખાણ ખનીજ વિભાગે રેડ કરી 3 વાહન મશીન સહિત 90 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. પેટ્રોલ પંપ પર કર્મચારીઓને વિશ્વાસમાં લઈને ચોરી કરતા ગુનેગારની ધરપકડ. સુરત એસઓજીએ બાતમીના આધારે કરી ધરપકડ. ચોરીના રીઢા આરોપીની ધરપકડ થતા અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા. સુરતના પૂણા વિસ્તારમાં તમંચાની અણીએ લૂંટ કરનારા લૂંટારા ઝડપાયા. પોલીસે નવી મુંબઈથી 5 લૂંટારાને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી 2 દેશી તમંચા અને 4 કારતૂસ મળી આવ્યા. દુકાનદાર પાસેથી કરી હતી 30,000ની લૂંટ. તલોડના રોજડ પાસે સરકારી બસ અને જીપડાલા વચ્ચે થયો અકસ્માત. બસમાં સવાર 4 લોકો થયા ઇજાગ્રસ્ત. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. બારડોલીના માવાછી ગામમાં આગની ઘટના. અભિનંદન એગ્રો કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ લાગી. કોલ્ડ સ્ટોરેજમાં રાખેલા ગોળના જથ્થા સહિત માલ સામાનને નુકસાન થયું. આગ લાગવાનું કારણ અકબંધ. ધાનેર તાલુકામાં બીજા દિવસે પણ દીપડો પાંજરાથી બહાર. દીપડો રાજસ્થાન બાજુ ગયો હોવાનું વન વિભાગનું અનુમાન. ખેડૂત પર હુમલો કર્યા બાદ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે 2 દિવસથી કરી રહ્યું છે કવાયત. નવસારીના જલાલપુર તાલુકામાં દરિયા કિનારે ડોલ્ફિન માછલી તણાઈને આવી. દીપલા ગામના દીપડી બીચ પર મૃત ડોલ્ફિન તણાઈને આવતા સ્થાનિકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરી. આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ. ઠેર ઠેર આપવામાં આવી પુષ્પાંજલિ. નવસારી વિજલપોર પાલિકામાં પુષ્પવર્ષા કરવા ઉમટેલા નેતાઓ સ્મારકનું માવજત કરવાનું ભૂલ્યા. દ્વારકાના ખંભાળિયા સલાયા રોડ પર ટ્રેલર ફસાતા રસ્તો થયો બંધ. ટર્ન લેવા જતા ટ્રેલર ફસાયું. ટ્રાફિક જામ થતા જેસીબીની લેવાઈ મદદ. ગોધરા કલેક્ટર અને મામલતદાર કચેરી બહાર પાણીનું લીકેજ યથાવત. છેલ્લા 5 દિવસથી થઈ રહ્યું છે લીકેજ. પાલિકા તંત્રની ઉદાસીનતાના કારણે મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ. સમસ્યાનો નિકાલ લાવવા સ્થાનિકોની માંગ. પંચમહાલના હાલોલમાં ઇલેક્ટ્રિક ઇજનેરે બનાવી ઈ બાઇક. મોંઘવારી તેમજ પ્રદૂષણને ધ્યાનમાં રાખી ભંગારમાંથી તૈયાર કરી ઈ બાઇક. 154 દિવસ સુધી કામ કરી ભંગાર બાઇકને ઈ બાઇકમાં ફેરવી. ઇલેક્ટ્રિકલ ઇજનેર પ્રકાશ ગોહિલે એક મેક ઇન ઇન્ડિયા લોકલ ફોર વોકલથી પ્રભાવિત થઈ કર્યું ઇનોવેશન. ભંગારમાંથી બાઇક ખરીદી મોટર અને બેટરી ફિટ કરી ઇલેક્ટ્રિક બાઇકનું મોડલ બનાવ્યું. પ્રકાશને ઈ બાઇક બનાવવામાં અંદાજે 30,000નો થયો ખર્ચ. એક વખત ચાર્જ કરવાથી પ્રતિ કલાક 45 કિલોમીટરની ઝડપે 55 થી 60 કિલોમીટર સુધી ચાલી શકે છે બાઇક. બેટરી ચાર્જ કરવામાં માત્ર 5 રૂપિયાનો ખર્ચ. ગીર સોમનાથના વૃદ્ધની અનોખી લેખન શક્તિ. વેરાવળના કાજલી ગામમાં રહેતા 95 વર્ષના વૃદ્ધા વસુબા ઝાલાએ 60થી વધુ ધાર્મિક પુસ્તક લખ્યા. શિવ રામ કૃષ્ણ અને દેવી દેવતાઓ ઉપર લખ્યા ભજન ગીત. વસુબાએ ધાર્મિક ગ્રંથો વાંચી તેમનો સાર કાઢી 11 વર્ષમાં 50 થી 60 મોટા પુસ્તકો લખ્યા. જીવન પર્યંત આધ્યાત્મિક વાંચન કરી પુસ્તકો લખવાની વસુબાની ઈચ્છા. યુવાનોએ શબ્દ ભંડોળ વધારવા વધુમાં વધુ વાંચન કરવાની આપી સલાહ. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.